नमस्कार दर्शक मित्रों, मित्रों जो कोई व्यक्ति आपने मदद करे तो आपने तेनो आभार मानता होइए छे, परंतु आपना शरीर ने थाक्या वगर जिंदगी भर चलावनार आपना हृदयनो क्यारे आपने आभार मान्यो छे खरो? पण हृदयनो आभार मानवो केवी रीते? कशु करवानो नथी, फक्त तेनी काळजी लईने आपणे तेनो आभार मानवानो छे। परंतु आ काळजी केवी रीते राखवी? मित्रों छेल्ला केटलाक दायकाओथी हृदय रोग प्रत्ये समाज में जागृति आवी छे। जो के आजे पण हृदय रोग ते समग्र विश्व में नंबर वन मारक रोग छे, एटले के हृदय रोग थी मृत्यु पामनारा दर्दीओनी संख्या अन्य कोईपण रोग करता घणी वधारे छे। दर्शक मित्रों, आजे आपणे कोलेस्ट्रोल ने काबू में केवी रीते राखवू तेना विषे चर्चा करवानी छे, जे माटे अमारी साथे ऑनलाइन बे निष्णात डॉक्टरो जोड़ाया छे। एक छे डॉक्टर जयेश त्रिवेदी अने बीजा छे डॉक्टर उर्मन ध्रुव। तो आ बन्ने डॉक्टरोनुं अमारा कार्यक्रममां स्वागत छे। तो सौथी पहेला हूँ डॉक्टर जयेश भाई पासे आवीश अने तेमने पूछीश के डॉक्टर साहेब, आपणे ज्यारे वात करीए हृदय साचवानी त्यारे कोलेस्ट्रोलनું મહત્વ કેટલું છે? કોલેસ્ટ્રોલ એક બોડીનો એક એન્ઝાઇમ રિલેટેડ વસ્તુ છે, એનું બહુ અગત્યની વસ્તુ છે કે તમારા શરીરને એનર્જી બી પ્રોવાઇડ કરતું હોય છે અને મેટાબોલિઝમ જેને ચયાપચયની ક્રિયા માટે એક અગત્યનો ફેક્ટર હોય છે। एंडोजीनस ने एक्सोजीनस बे टाइप ना कोलेस्ट्रोल होय छे। एंडोजीनस कोलेस्ट्रोल एटले लीवर माथी जनरेट थतुं होय छे ने एक्सोजीनस कोलेस्ट्रोल ने आपणे डायट नी अंदर थी जे रीते आवता होय ए कोलेस्ट्रोल होय छे। एटले इम्पोर्टेंट फेक्टर छे, पण अनो अतिरेक थई जाय, दाखला तरीके केटली वखत फूड नी अंदर वधारे आवे, जेमां आपणे जंक फूड खाता होईए के फेटी फूड खाता होईए, नॉनवेज खाता होईए, एमां मीट आवे छे, एग्स छे जेनो येलो पार्ट आवता होय, तो ए बधानी अंदर तमारुं कोलेस्ट्रोल बहारना एक्सोजीनस कोलेस्ट्रोल वधी जाय छे। ए सिवाय केटला डिसीज छे जेमां थायरॉइड होय छे, डायाबिटीस होय छे, ए बधामां कोलेस्ट्रोलनुं मात्रा सामान्य करता वधारे ट्राइग्लिसराइड्स रहेता होय। केटलाक हेरेडिटरी फेक्टर्स छे के जेमां तमारुं कोलेस्ट्रोल वधारे रहेतुं होय छे। तो आ बधा संजोगोमां ए लાંબા ગાળે તમારા શરીરને નુકસાન કરે છે। હૃદયની નળીઓ કે પેરિફેરલ વેસલ્સ અથવા સ્ટ્રોક્સ જેને લખવો કહેવાય, મગજની નળીઓ જમા થતી જતી હોય છે અને અલ્ટિમેટલી એને કારણે ઘણા નુકસાન થતા હોય છે। અચ્છા, હું ડોક્ટર જી હું ડોક્ટર ઉર્મન ધ્રુવ સાહેબ પાસે આવીશ। ડોક્ટર ધ્રુવ સાહેબ, જ્યારે આપણે હૃદયની સાચવણીની વાત કરીએ તો અત્યારે પણ કહેવાય છે કે હૃદય રોગ જે છે તે સૌથી વધુ મારક રોગ છે, શું કહેવું છે આપનું? બિલકુલ સાચું છે જી। અત્યારે કેન્સર અને હૃદય રોગ આ બે રોગ એવા છે કે જે વિશ્વની અંદર સૌથી વધારે મૃત્યુ દર બતાવે છે। ઇવન જે ડાયાબિટીસ જે સાધારણ રીતે અમે વધારે ટ્રીટ કરીએ છીએ, એના દર્દીઓ પણ મોટે ભાગે હૃદય રોગથી જ અંતે મૃત્યુ પામતા હોય છે। અને આ હૃદય રોગ થવાનું મુખ્ય કારણ હૃદયને પોતાને લોહી પહોંચાડનારી નળીઓમાં ચરબી જમા થવું એ છે। કોલેસ્ટ્રોલ ની વાત કરીએ તો કોલેસ્ટ્રોલ શું છે? તો કોલેસ્ટ્રોલ એક રિસ્ક ફેક્ટર છે, જોખમી પરિબળ। આ જોખમી પરિબળ શબ્દ પોતે જ સમજવા જેવો છે। આપણે કોઈ સાધારણ જગ્યાએ જ્યાંનું હાઇજીન સારું નથી એવી જગ્યાએ 100 જણા પાણીપુરી ખાય, આપણે માણેક ચોક શબ્દ તો નહીં વાપરીએ, પણ એવી કોઈ પણ જગ્યાએ 100 જણા પાણીપુરી ખાય તો એમાંથી 35 જણાને ટાઇફોઇડ થવાની શક્યતા રહે। એવા 100 જણા તમે લોકો જેમણે આ જગ્યાએ પાણીપુરી નથી ખાધી તો એવામાંથી માત્ર 5 જ જણને ટાઇફોઇડ થવાની શક્યતા રહે। આનો અર્થ એવો થાય કે આવી અનહાઇજીનિક જગ્યાએ પાણીપુરી ખાવાથી ટાઇફોઇડ થવાની શક્યતા 7 ગણી વધી જાય છે। આને જોખમી પરિબળ કહેવાય, એ કારણ નથી પણ જોખમી પરિબળ છે। કોલેસ્ટ્રોલ પોતે હૃદય રોગ લાવવાનું આવું એક જોખમી પરિબળ છે, કોલેસ્ટ્રોલ એ પોતે કારણ નથી। આનો શું મતલબ થાય? આનો મતલબ એ થાય
કે કોલેસ્ટ્રોલ થી સચેત રહેવું, સાવચેત રહેવું, એને લોઅર રાખવું, ઘટાડતા રહેવું, એ હૃદય રોગ અટકાવવાનો સીધો સાદો, હૃદયની સંભાળ રાખવાનો સીધો સાદો એક ઉપાય છે. પણ કોલેસ્ટ્રોલ વધ્યું એટલે આજે કોલેસ્ટ્રોલ વધ્યું ને કાલે હાર્ટ એટેક આવી ગયો, એટલું બધું ડરવું પણ ખોટી વાત છે. એટલે કોલેસ્ટ્રોલ હૃદય રોગ થવાનું એક પરિબળ છે, કારણ નથી, અને એને ઘટાડેલું રાખવું ખૂબ જરૂરી છે. ત્રીજી રે ડોક્ટર જયેશભાઈ, અમારા મિત્ર એક વાત કરીએ, જે વેજીટેરિયન ખોરાક લે છે એ લોકોના ખોરાકની અંદર કોલેસ્ટ્રોલની માત્રા ખૂબ ખૂબ ઓછી છે. તમને ખ્યાલ હશે તો છેલ્લા વર્ષ બે વર્ષથી એક મેસેજ આપણા સોશિયલ મીડિયા પર કોમનલી ફરે છે કે અમેરિકન ડાયાબિટીસ એસોસિએશને કોલેસ્ટ્રોલ આખું કાઢી નાખ્યું, એનું કોઈ મહત્વ નથી એવું કહી દીધું. એ એકચ્યુઅલી મેસેજ એવો છે કે અમેરિકન ડાયાબિટીક એસોસિએશને ખોરાકમાં કોલેસ્ટ્રોલની લિમિટ કાઢી નાખી, અને એ પણ વેજીટેરિયન ડાયટ વાળા માટે, કારણ કે વેજીટેરિયન ડાયટમાં ખોરાકનું કોલેસ્ટ્રોલ બહુ જ મિનિમમ માત્રામાં હોય છે. કોલેસ્ટ્રોલ આપણા શરીરની અંદર બને છે. તમે જે કઈ ખોરાક લો, કાર્બોહાઇડ્રેટ લો, પ્રોટીન લો, ફેટ લો, એમાંથી કોલેસ્ટ્રોલ લીવરની અંદર બને છે, અને એ રીતે ખોરાકમાંથી બનતું કોલેસ્ટ્રોલ, ખોરાકમાંથી બનતા પરિબળો લીવરમાં કોલેસ્ટ્રોલ બનાવે છે. જી, હું ડોક્ટર જયેશભાઈ પાસે આવી છું. આપે પણ હમણાં આ જ વાત કરી હતી કે એક્ઝોજીનસ અને એન્ડોજીનસ કોલેસ્ટ્રોલ, જેમાં એક જે કોલેસ્ટ્રોલ છે તે પાચન તંત્રમાં બને છે, એન્ડોજીનસ જે છે તે લીવરમાં બને છે. હવે બને છે તો બંને આમ તો પાચન તંત્રનો જ એક જે ભાગ છે. હવે આ બંને કોલેસ્ટ્રોલ માં સૌથી વધુ ખતરનાક કયું છે અને તેની કાળજી રાખવા શું કરવું જોઈએ? આમાં ખતરનાક વસ્તુ એન્ડોજીનસ કોલેસ્ટ્રોલ છે. એમાં બી એલડીએલ કોલેસ્ટ્રોલ છે એ મોસ્ટ કલ્પરિટ કહેવાય છે. ટ્રાયગ્લિસરાઇડ 500 થી વધારે થાય તો તમને પેન્ક્રિયાટાઇટિસ કે એટેક અથવા સ્ટ્રોક આવે છે, પણ બાકી અધરવાઇઝ એની વેલ્યુ ટ્રાયગ્લિસરાઇડ ની કમ્પેરેટિવલી ઓછી છે એઝ કમ્પેર ટુ એલડીએલ કોલેસ્ટ્રોલ. એટલે એશિયન કન્ટ્રીઝ ની અંદર એલડીએલ કોલેસ્ટ્રોલ વધારે ઇમ્પોર્ટન્ટ છે, અને એમાં જીનેટિક ફેક્ટર અગત્યનો ભાગ ભજવે છે એના સિવાય. એટલે એક્ઝોજીનસ કોલેસ્ટ્રોલ જે ઉમન ભાઈએ વાત કરી એ પ્રમાણે હું એમની સાથે તદ્દન સંમત છું કે એક્ઝોજીનસ કોલેસ્ટ્રોલ ની અગત્યતા ઓછી છે એઝ કમ્પેર ટુ એન્ડોજીનસ કોલેસ્ટ્રોલ. અને જે આપણા ફૂડની અંદર એન્ડોજીનસ અને એક્ઝોજીનસ બંને એબનોર્મલ હોય છે, આપણા ફૂડમાં એક્ઝોજીનસ કોલેસ્ટ્રોલ વધારે હોય છે, અને શરીરમાં તમે કોઈ બી પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ કે ફેટ ખાઓ તો એનું અલ્ટિમેટલી કન્વર્ઝન કોલેસ્ટ્રોલ ની અંદર જ થતું હોય છે, અને એ ચરબી તમારા શરીરની અંદર લીવરમાં અને લીવર પછી બહાર જમા થતી હોય છે, અને એને કારણે મેટાબોલિક સિન્ડ્રોમ જેને કહેવાય, લીવર નું ફેટી ઇન્ફિલ્ટ્રેશન, એ તમે એઝ કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ એશિયન કન્ટ્રીઝ ની અંદર વધારે છે. નોર્મલી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં 25% નો એનો રેટ છે, જયારે આપણા ઇન્ડિયન અને એશિયન કન્ટ્રીઝમાં 40-60% નો રેટ છે. એટલે એક્ઝોજીનસ કાર્બોજીનસ કોલેસ્ટ્રોલ વધારે ઇમ્પોર્ટન્ટ છે. જી, આપણે ચોક્કસ ફેટી લીવર ની વાત પર પણ આવીશું. હું ડોક્ટર ઉર્મન ધ્રુવ સાહેબની વાત કરીશ કે આપણે ડાયાબિટીસ ની વાત કરી, ડાયાબિટીસ અને હૃદય રોગને સીધો કે આડકતરો કેવો સંબંધ છે? ડાયાબિટીસ અને હૃદય રોગને સીધો અને આડકતરો બંને સંબંધ છે. સીધો સંબંધ એ રીતે કે જો ડાયાબિટીસ નું નિદાન થયાના પહેલા 5 વર્ષ દરમિયાન જો તમારો ડાયાબિટીસ કાબુમાં ના હોય, જે આપણને HbA1c ગ્લાયકોઝિલેટેડ હિમોગ્લોબિન નામના તપાસ પરથી જાણવા મળે છે, જો પહેલા 5 વર્ષ દરમિયાન આ HbA1c સ્ટ્રિક્ટલી કાબુમાં ના રાખવામાં આવે તો ભવિષ્યમાં કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ, જેમાં સ્ટ્રોક પણ આવી જાય, પગની ધમનીઓનો રોગ પણ આવી જાય, અને હાર્ટ એટેક પણ આવી જાય, આ ત્રણે ત્રણ થવાની શક્યતાઓ ડાયાબિટીસના દર્દીમાં બહુ ઝડપથી વધતી જાય છે. એટલે નંબર વન, ડાયાબિટીસના દર્દીએ નિદાન થાય એના પહેલા 5 વર્ષ તો ઇન્ટેન્સિવ કંટ્રોલ રાખી અને HbA1c 7 થી નીચે, બને તો 6.5 થી નીચે રાખો, તો ભવિષ્યના હાર્ટ એટેકની તમે મેનેજ કરી શકો છો. અમે એવી એક સરખામણી કરીએ કે જ્યારે જે ઘડીએ ડાયાબિટીસ જે દર્દી છે એ ગાડીની અંદર બેસે ટ્રેનમાં, અને એ ડાયાબિટીસ નામના સ્ટેશનથી બેસે, ત્યારે ઓલરેડી હાર્ટ એટેક નામનું સ્ટેશન એ પસાર કરી ચૂક્યો હોય છે. મતલબ કે જે ઘડીએ ડાયાબિટીસનું નિદાન થાય ત્યારે આ દર્દીના હૃદયની લોહીની નળીઓ
50% ઓલરેડી બ્લોક થઈ ગયેલી હોય છે. ઇન અધર વર્ડ, ડાયાબિટીસ કરતા પહેલા હૃદય રોગનું સ્ટેશન આવે છે, એ પછી ડાયાબિટીસ ચાલુ થાય છે, નંબર વન. અને નંબર ટુ, ઇનડાયરેક્ટ સંબંધ. ઇનડાયરેક્ટ સંબંધ એમ છે કે જે લોકોને ડિસ્લાઇપિડીમિયા, એટલે કે જે ડોક્ટર જયેશભાઈએ કહ્યું એલડીએલ, લો ડેન્સિટી કોલેસ્ટ્રોલનું પ્રમાણ લોહીમાં વધારે હોય, એ લોકોને સાથે સાથે બીજા બ્લડ પ્રેશર, સ્મોકિંગ, ડાયાબિટીસ, મેલ જેન્ડર અથવા 50 વધારે ઉંમર, આ પણ જો રિસ્ક ફેક્ટર હોય તો એ લોકોમાં હાર્ટ એટેક આવવાની શક્યતા લગભગ 14 ગણી વધારે રહેશે. તો ડાયાબિટીસ ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી બંને રીતે હાર્ટ એટેક સાથે જોડાયેલો છે. જી, બહુ જ સુંદર રીતે આપે આ વસ્તુ દર્શાવી. ડોક્ટર જયેશભાઈ, જે ફેટી લીવરની જો વાત કરીએ તો જે ફેટી લીવર છે તે પહેલાં ડેવલપ થાય છે કે પછી જે હાર્ટના જે પ્રોબ્લેમ છે તે પહેલાં ડેવલપ થતા હોય છે? ના, એટલે ફેટી ઇન્ફિલ્ટ્રેશન તમારા જે બહાર તમને દેખાય ફેટ, એ પહેલા હાર્ટની નળીઓની અંદર તમારું 50% વધારે ઓક્સિજન થઈ ગયું હોય છે. એટલે ફેટી ઇન્ફિલ્ટ્રેશન ડિલેડ મોડું આપણને ખબર પડે છે જ્યારે પેલો ડિસીઝ વહેલો થતો હોય છે. એટલે બેસ્ટ વે એ હોય છે કે તમારું ડાયાબિટીસ હંમેશા કંટ્રોલ રહો, રેગ્યુલર એક્સરસાઇઝ કરો, લાઈફ સ્ટાઈલ મોડિફિકેશન બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર રોલ કરે છે. એ તમે જો નિયમિત તમારી લાઈફની પ્રક્રિયા રાખશો, રેગ્યુલર તમે તમારું ચેકઅપ કરાવશો અને કોલેસ્ટ્રોલનો તમારો પાર્ટ કંટ્રોલ જેટલો રાખશો તો એનાથી તમને બેનિફિટ થશે. એલડીએલ કોલેસ્ટ્રોલની વેલ્યુ પહેલા 150 વર્ષો પહેલા વપરાતી હતી, પછી 100 થઈ, હવે અત્યારે 70 વપરાય છે. કે 70 થી વધારે તમારું એલડીએલ કોલેસ્ટ્રોલ થાય તો તમને કોરોનરી આર્ટરી ડિસીઝ થવાની શક્યતા, અથવા લકવો આવવાની, અથવા પેરિફેરલ વેસલ્સ અથવા કિડની ફંક્શન તમારું ડિરેન થાય એની શક્યતા વધારે રહેતી હોય છે. તો એ સંજોગોમાં આપણું એલડીએલ કોલેસ્ટ્રોલ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહેતી હોય છે અને એ કંટ્રોલ કરવું બહુ જરૂરી હોય છે. જી ડોક્ટર ઉર્મન ધ્રુવ સાહેબ, આપણે આજે વાત કરો તો અત્યારની જે લાઇફસ્ટાઇલ છે તે કહી શકાય કે ઘણી જ હેક્ટિક થઈ ગઈ છે, ઘણી સ્ટ્રેસવાળી થઈ ગઈ છે, અને ખાસ કરીને હવે યુવાનો નાની ઉંમરે હાર્ટ એટેકનો ભોગ બનતા હોય છે, શું કહેવું છે આપનું? એનું કારણ સમજવું જરૂરી છે. કારણ કે આ જે આપણે હાર્ટ એટેક છે એને માટે થિયરી, નેચર અને નર્ચર, જે ડોક્ટર જયેશભાઈ વાત કરી એ છે. ચલો આપણા દર્શકોને સાદી ભાષામાં સમજાવીએ તો કોઈ એક છોડને ઉગવા માટે, કોઈ પ્લાન્ટને ઉગવા માટે 4 વસ્તુની જરૂર પડે. જમીન સારી હોવી જોઈએ, સૂર્યપ્રકાશ, ખાતર અને પાણી. જમીન એટલે બીજ, એનું બીજ સારું હોય તો એ ઉગશે, બીજ જ ના હોય તો ઉગે નહીં. બીજ એટલે જીન્સ. અને આપણા એશિયન્સમાં અનફોર્ચ્યુનેટલી, કમનસીબે, લગભગ 70% લોકોમાં આ જીન્સ એટલે કે બીજ હાર્ટ એટેકના ઓલરેડી છે જ. કોઈ એવું કહે કે ના, મારા ફાધર મધરને તો કંઈ નહોતું, પણ આ બીજ તો 7 પેઢી નથી આવી શકે, આપણા દાદા દાદીને હોઈ શકે, કાકાને હોઈ શકે, આવી રીતે મામાને હોઈ શકે, જે નજીકના લોહીથી જોડાયેલા છે એ લોકોમાં કોઈ પણ હોઈ શકે. એટલે બીજ તો આપણા બધાનામાં છે, એ આપણે ભાગી શકીએ એમ છીએ નહીં, એ બદલી ના શકાય એવું પરિબળ છે. તો બદલી શકાય એવા પરિબળ સૂર્યપ્રકાશ, ખાતર અને પાણી, એ ત્રણ પણ એટલા જ જરૂરી છે છોડને ઉગવા માટે. તો આ સૂર્યપ્રકાશ, ખાતર ને પાણી હાર્ટ એટેકમાં શું છે તો કે સ્ટ્રેસ, એટલે કે વધારે પડતું માનસિક પરિતાપ, અપૂરતી કસરત અને વધારે પડતો ચરબીવાળો ખોરાક. પણ આની અંદર એક મહત્વનું વાક્ય છે, આ બધા પરિબળો 25 વર્ષની પહેલા હોય, 25 વર્ષની ઉંમરની પહેલા, તો તમને 30 વર્ષ કે 35 વર્ષની ઉંમર પછી હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય. હવે આપણે વિચારીએ કે આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલા અમે ભણતા હતા ત્યારે 70% અને 80% વચ્ચે કઈ બહુ મોટો ફેર નહોતો. કોઈ દંડો લઈને ઉભું નતું કે 95% નહીં આવે તો તમને આગળ ભણવા જ નહીં મળે. સ્ટ્રેસ કોઈ નથી, ખાતા પીતા હતા, ભણતા હતા, રમતા હતા, બધું જ સાથે હતું, સ્ટ્રેસ કશું જ નતું. આજના બાળકોનો સ્ટ્રેસ વિચારો. નંબર ટુ, ખોરાક. મને યાદ છે કે 2000 ની સાલ સુધી કદાચ 3 મહિને એક વાર હોટેલમાં જતા હતા. આજની નવી જનરેશન અઠવાડિયામાં 4 વાર બહાર ખાય છે અને 2 વાર ઘેર બહારનું મંગાવીને ખાય છે. તો ખોરાકનો કંટ્રોલ બિલકુલ રહ્યો નથી. હેલ્ધી ફૂડ શબ્દ જ હવે અવેલેબલ નથી. અને નંબર 3, કસરત. આજના બાળકોની કોલેજો કે સ્કૂલોમાં ગ્રાઉન્ડ જ નથી રહ્યા.
પરિબળ છે એ 15 વર્ષની ઉંમરથી આપણે સપ્લાય કરવા માંડ્યા છે. 25 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવે એમાં કોઈ નવાઈ જણાતી નથી. જી હું ડોક્ટર જયેશભાઈ પાસે આવીશ. જયેશભાઈ, જે આપણે વાત કરી કે આપણા જીનેટિકમાં જ કદાચ કહી શકાય કે આપણી બાપદાદાઓથી જ આપણે એવું કહી શકાય કે આપણામાં આ જીન્સ જે છે તે ડેવલપ થઈ રહ્યા છે. હવે પહેલાંના લોકોને હાર્ટ એટેક ઓછો આવતો હતો અને અત્યારના લોકોને યુવાનોમાં પણ હાર્ટ એટેક વધુ આવે છે. ખોરાક કદાચ તેવો જ છે, આપણે ઘીને દૂધને તે તો ખાઈએ જ છીએ. તો આ જે ડિફરન્સ પડી ગયો છે આનું કારણ શું છે? એક તો આપણી જે ગુરુમનભાઈએ વાત કરી એ પ્રમાણે બધી જ ટોટલી એ અગત્યના ફેક્ટર છે. અને એ સિવાય આપણે સ્મોકિંગનું એક વધારે ખરાબ દૂષણ આપણા શરીરમાં આવી ગયું છે. બિલકુલ, કેટલાય યંગસ્ટર્સ આપણે તમે જુઓ તો હુક્કા બાર્સ ચાલે છે, સ્મોકિંગ કરતા હોય છે. એ સિવાય બિનજરૂરી આલ્કોહોલ, ડ્રગ એડિક્શન, આ અનધર ફેક્ટર છે કે જે તમારી આખી લાઈફસ્ટાઈલ બગાડે છે. બીજું સેડેન્ટરી હેબિટ, કામ નહીં કરવાની આપણી વૃત્તિ આપણામાં ડેવલપ થઈ ગઈ છે. જે એમણે કહ્યું, ઉર્મનભાઈ બહુ સારા શબ્દોમાં કહ્યું કે પહેલા નાના હતા ત્યારે ક્રિકેટ રમતા હતા, આ કરતા હતા, દોડતા હતા, બીજી બધી વસ્તુઓ હતી. એટલે સેકન્ડ જે તમારું ફિઝિકલ એક્ટિવિટીઝ છે, ફિઝિકલ એક્ટિવિટીઝ ટોટલી બંધ થઈ ગયેલી છે. અત્યારે જો તમને ચા મળે તો એક રૂમમાંથી બીજી રૂમમાં બી લોકો ગાડી લઈને જાય એમ છે. એ પરિસ્થિતિનું નિર્માણ જે આપ્યું છે એને કારણે જ આ બધા ઇસ્યુઝ ઉભા થયા છે. તમે તમારી ઓવરઓલ કેલરીઝ જેટલી તમારી તમે ખાઓ છો એના કરતા ત્રીજા ભાગની કેલરી એ તમે વાપરતા નથી. એટલે બાકીનું બધું કલેક્ટ ભેગું થયા કરે. અને ભેગું થાય એ તમારે ફેટની અંદર ને શુગરમાં જ થતી હોય છે. અને ફેટને કારણે જ તમને આ શુગરની અંદર આ બધી ઇસ્યુ થતા હોય છે. એટલે વધારે તમારું કન્વર્ઝન જે છે એ ફેટમાં થતું હોય છે. અને અમુકથી વધારે માત્રામાં જે ફેટ થાય એ ફેટ ડિપોઝિટ થાય બોડીની અંદર. એ બહુ સિમ્પલ છે. અને ટેકનિકલી આપણે તો પ્રી એક્સપોઝ થઈ ગયેલા છીએ. વી આર ઓલરેડી એક્સપોઝ ટુ અવર જી. એટલે એ આપણામાં થવાની શક્યતાઓ વધારે છે. એ સંજોગોમાં આપણે બહારના ફેક્ટર્સ બી એડ કરતા જઈએ છીએ જેને કારણે અત્યારે વધારે આવી ગયું છે. અચ્છા ડોક્ટર ઉર્મનભાઈ, આપણે હૃદય રોગમાં ખાસ કરીને કોલેસ્ટ્રોલની જો વાત કરીએ તો કેવો ડાયટ લેવો જોઈએ? બિલકુલ, એટલે આપણે જો હૃદયને સાચવવું હોય તો હેલ્ધી ડાયટ લેવો જોઈએ. આને માટે પણ પહેલા એનું કારણ સમજી લઈએ. જો આપણે કઠોળ ખોરાકમાં લેતા હોઈએ તો એમાંથી કોલેસ્ટ્રોલ લીવરમાં બનવાની શક્યતા 30%. કારણ કે બાકીનું બધું જ કઠોળ એમાઇનો એસિડમાં ફેરવાઈ અને શક્તિ તરીકે ભેગું થાય જે શરીર વાપરે. જો આપણે કાર્બોહાઈડ્રેટ લેતા હોઈએ, ખાસ કરીને સુક્રોઝ ખાંડની વસ્તુઓ, તો એ લીવરની અંદર ચરબીમાં કોલેસ્ટ્રોલમાં ફેરવાવાની શક્યતા 50-60%. અને જો આપણે ચરબી લેતા હોઈએ, ઘી, તેલ, માખણ કે મલાઈ, તો એનું ચરબીમાં ફેરવાવાની શક્યતા 80%. અને સૌથી ખરાબ ફ્રાઈડ આઈટમ્સ, તળેલી વસ્તુ જો આપણે લેતા હોઈએ, જેને ઓક્સિજનેટેડ ફેટ કહીએ છીએ, તો એની શરીરમાં જઈ અને લીવરમાં ચરબી બનવાની શક્યતા 100%. મતલબ કે કઠોળ સૌથી સારા, ફળો અને શાકભાજી એટલા જ સારા, કાર્બોહાઈડ્રેટ મિક્સ કમ્બાઈન્ડ કાર્બોહાઈડ્રેટ અથવા કોમ્પ્લેક્સ એ સારા, પણ સુક્રો ખાંડની બનેલી વસ્તુઓ ખરાબ. પણ સૌથી ખરાબ ઘી, તેલ, માખણ અને મલાઈ. તમને એક સાદું ઉદાહરણ આપું કે આજે અમે એક સ્ટડી કરેલો 50 પેશન્ટનો, એની અંદર બજારમાંથી ખાધેલા દાળ વડા પહેલા અને દાળ વડા પછી એલડીએલ કોલેસ્ટ્રોલ માપવામાં આવ્યું તો 70-100 મિલીગ્રામ જેટલો ફેર પડ્યો. કારણ કે જે હાઇડ્રોજિનેટેડ ફેટ છે, ઉકાળેલું તેલ, એ સૌથી જોખમી છે. એટલે કોલેસ્ટ્રોલ ઘટાડવાનો અથવા હૃદયને સાચવવાનો સૌથી અકસીર ઈલાજ જો ગૃહિણીને આપવો હોય તો નંબર 1, ઘરમાં તેલ, ઘી, માખણ, મલાઈનો ઉપયોગ બંધ કરો. નંબર 2, તળેલી વસ્તુ બંધ કરો. અને નંબર 3, એક વાર તળેલી વસ્તુમાં વપરાયેલું તેલ કે ઘી મહેરબાની કરીને ફરી ના વાપરો. મતલબ કે રીફ્રાઈંગ કમ્પ્લીટલી સ્ટોપ. બિલકુલ ડૉક્ટર જયેશભાઈ, આપની પાસે આવીશ. ડાયટની જો વાત કરીએ તો કેટલાક હૃદયરોગના જે દર્દીઓ છે, ડૉક્ટર સાહેબે જે રીતે આપણને વાત કરી કે કઠોળ લેવું જોઈએ, પરંતુ ઘણા પેશન્ટ્સ એવા પણ જોવા મળતા હોય છે કે જેમને ખાલી પેટે પણ ગેસ થાય છે અને ઘણા લોકો કઠોળ ખાય તો તેમને પણ ગેસ્ટ્રિક અપસેટ સર્જાતી હોય છે. આવા સમયે શું કરવું જોઈએ?
એટલે કઠોળ, કઠોળ એકચ્યુઅલી શરીર માટે બહુ સારી વસ્તુ છે, પણ કઠોળની આમાં પ્રક્રિયા એવું છે કે આપણે જે રીતે બનાવીએ છીએ એમાં તેલ આપણે બનાવવામાં વાપરતા હોઈએ છીએ, તમે એને ફ્રાઈડ જેટલું કરો, જેટલું તેલ ઘી અંદર વાપરો, તો એમાંથી તમને ગેસ ફોર્મેશન થતા હોય છે. કઠોળના ચયાપચયની અંદર બી એમોનિયા ફોર્મેશન થતું હોય છે, એટલે એને કારણે તમારું પેટ ઢમઢોલ થતું હોય એવી ફિલિંગ આવે. તો તમે દિવસમાં ખોરાકને તમે ડિવાઈડ કરી દો, એક સાથે તમે ખાવાને બદલે 3-4 ફ્રેક્શનની અંદર તમે ખાવાનું રાખો, તો એ તમને ગેસની માત્રા ઓછી થશે. અને એ સિવાય બી તમારે જરૂર પડે તો પ્રોબાયોટિક્સ કે એવું કંઈ સાથે લઈ શકાય તમારે બોડીની અંદર, જો તમને ગેસ વધારે થતું હોય. બીજું કે કાદા અને લસણ, એ બે, લસણ કાર્ડિયાક માટે સારું છે પણ જે લોકોને ગેસ થતો હોય એ માટે એડવાઇઝ નથી કરતા, અને કાદાથી તો ગેસ થાય, એમોનિયા ફોર્મેશન થતું, તો એ બધી વસ્તુઓ બને ત્યાં સુધી એવોઈડ કરો તો વધારે સારું છે, જયારે તમે કઠોળની માત્રા વધારે વાપરતા હોય. એ સિવાય તમે જે બહારના જે ખોરાક ખાતા હોય છે એમાં ઓમેગા 6 ફેટી એસિડ અથવા ટ્રાન્સ ફેટી એસિડ ની માત્રા વધારે આવતી હોય છે કે જે બોડીને નુકસાન કરતું હોય છે, અને ઓમેગા 3 ફેટી એસિડ તમારા બોડીને હેલ્પફુલ થતું હોય છે, જે આપણે બોડી બનાવી શકતું નથી એને એસેન્શિયલ એમાઇનો એસિડ કહેવાય છે, જે શરીર નથી બનાવી શકતું પણ આપણા બોડીને એની જરૂરિયાત બહુ છે ચયાપચયની ક્રિયાઓ માટે, બોડીના બધા મેટાબોલિઝમ માટે. તો એ તમને અખરોટ અને અખરોટ અથવા તો આ જે પેલી ઓઇલી ફિશ ખાતા હોય એમાં તમને મળી શકે છે. તો એ ખોરાકની તમે પ્રક્રિયા થોડી ચેન્જ કરો, અને રેગ્યુલર એક્સરસાઇઝ નો હું બહુ અગત્યનો એ આપું છું ભાર, રેગ્યુલર એક્સરસાઇઝ, તમારું રેગ્યુલર ચેકઅપ, બ્લડ પ્રેશર કંટ્રોલ, ડાયાબિટીસ કંટ્રોલ, અને સ્મોકિંગ ને બધી વસ્તુઓ જે કઈ તમારા વ્યસનો હોય એને મહેરબાની કરીને ત્યાગ કરો. જો તમે જીવનની શૈલી રાખશો તો ફાયદો થશે. જી ડૉક્ટર ઉર્મન ધ્રુવ સાહેબ, છેલ્લે આપને હું એ પૂછવા માગીશ કે ઘણા લોકો જો ઘી તેલ એકદમથી બંધ કરી દે છે તો જે કહીએ ને કે સાંધાઓનું લુબ્રિકેશનમાં તે લોકોને ફરક પડતો હોય છે, સાંધાઓ દુખવા લાગતા હોય છે, આવું પણ ઘણા દર્દીઓ ફરિયાદ કરતા હોય છે, શું કહેવું છે આપનું? એ સંપૂર્ણપણે ખોટી માન્યતા છે. કારણ કે સાંધાઓનું જે લુબ્રિકેશન છે એમાં જે સબસ્ટન્સ વપરાય છે એ સબસ્ટન્સ તો ઓલરેડી લીવર પૂરતું બનાવે જ છે, એટલે એ માન્યતા ખોટી છે, નંબર વન. નંબર ટુ, જે જયેશભાઈએ કહ્યું એ પણ હું બિલકુલ સરસ રીતે એગ્રી થઉં છું કે તમે કઠોળ લો, પણ આપણે ત્યાં કઠોળ અને શાકભાજી છૂટા બનાવવાનો રિવાજ છે. તમે મગની દાળની ખીચડી બનાવો અને અંદર પુષ્કળ ભાજી કે શાક નાખી દો, તો ખીચડી જેને આપણે સ્વામિનારાયણની ખીચડી કહીએ છીએ, એ પૂર, એને કારણે તમને ગેસ પણ નહીં થાય, ફાઈબર પણ પૂરતું મળશે, પેટ પણ ભરાશે, અને એટ ધ સેમ ટાઈમ યુ વિલ બી અવે ફ્રોમ ધ ફેટ. તો ખોરાક બનાવવાની રીત આપણે બદલીએ તો ફાયદો થાય, તેનાથી વધારે લઈએ તો ફાયદો. જી બિલકુલ. જી જી ડૉક્ટર જયેશભાઈ અને ડૉક્ટર ઉર્મન ધ્રુવ સાહેબ, આપ અમારી સાથે અમારા કાર્યક્રમમાં જોડાયા તે બદલ અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. થેન્ક યુ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. જી તો દર્શક મિત્રો, જોયું ને ડૉક્ટર જયેશભાઈ અને ડૉક્ટર ઉર્મન ધ્રુવ સાહેબે આપણને કેટલી સચોટ હૃદયરોગ વિશેની કેટલીક માહિતી આપી. જો આપણે ખરેખર વ્યસનથી દૂર રહીએ અને જે ફેટી જે ખોરાક છે તેનું ઉપયોગ માપનો કરીએ અથવા જરૂર પડે તો બંધ કરીએ, કસરત કરીએ અને યોગ્ય સમયે ડૉક્ટરની સલાહ લઈએ તો ચોક્કસ આપણે હૃદયરોગથી બચી શકીશું. તો હાલ મેડિકલ પ્લસમાં બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.